નમસ્કાર વીટીવી ન્યૂઝ સાથે હું છું નેહા વાત કરીએ રાજકોટની રાજકોટમાં પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ બસ્સો જેટલા ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેનને કરશે રજૂઆત ટેરિફ રેટ ઘટાડવા મુદ્દે રજૂઆત કરશે ટેરિફ રેટ રૂપિયા એક પોઈન્ટ પચાસથી ઘટાડી પચાસ પૈસા કરવાની માંગ કરી છે સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના ખેડૂતો એકત્ર થયા છે આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌરવ ભેડા જોડાયા છે જી ગૌરવ જણાવશો કે રાજકોટમાં પીજીએસએલ કચેરી ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને બસો જેટલા ખેડૂતોએ એકઠા થઈ વિરોધ કરી રહ્યા છે શું છે અન્ય વિગતો જે રીતના વાત કરવામાં આવે રાજકોટની અંદર કહી શકાય કે અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો છે તે અત્યારે એકઠા થયા છે મુખ્ય ઓફિસ છે પીજીવીસીએલ ત્યાં અને તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે આપણે એમની સાથે જ વાત કરીશું શું તમારો મુખ્ય મુદ્દો છે શું રજૂઆત કરવા માટે આવ્યા અત્યારે હાલમાં ખેડૂતોને જે સિંચાઈ યોજના છે તેમાં હાલમાં યુનિટના પૈસા એક ને એસી જેવું છે તો તેમાં થોડોક ભાવ ઘટાડો થાય અને જ્યારે ખેતરના કુવાના કનેક્શનના પૈસા પચાસ પૈસા જેવું યુનિટ દરે છે તો તેમાં ઘટાડો થાય અને અત્યારે હાલની તકે મોંઘવારી બહુ વધારે છે દવાના ભાવ ખાતરના ભાવ બહુ વધારે છે તેથી કરીને ખેડૂતોને મુશ્કેલી બહુ પડે છે હાલની તકે એટલે એવું કેવું છે કે ખેડૂતોનું કે ભાવ ઘટે યુનિટમાં એક એસી એકને એસી પૈસા જે છે તેની જગ્યાએ એક ને પચાસ જેવું કરી દે આપની શું માંગ છે આજે કોને કોને રજૂઆત કરવાના છો આપણે અહીંયા જીપીજી વિશે ના એમડી સાહેબ આવે છે એને વાત કરવાના છે અને બીજો મુખ્ય મુદ્દો એવો છે કે અમારા સિંચાઈ વિભાગમાં એવું છે ફોફો ડેમ અથવા જનરલી બધા ડેમ આવે છે હવે ડેમમાં પીએચ માટે જનરલી વધારે ઉપયોગ થાય છે અને આ સારું વરસ હોય તો બે પેદાશ લઈ નકર અમારે મહિનો દોઢ મહિનો જ આખી સિંચાઈ મંડળી ચાલુ રહી છે પછી આઠ આઠ મહિના લગીને સિંચાઈ મંડળીના પાવર કનેક્શન કપાઈ જાય છે પણ છતાં એના બધા પાવર હાઉસ બિલ ટીસી અમારા ઘરના નાખવાના પ્રોપર્ટી ટૂંકમાં જી કઈ હોય જી પી જયારે અમારે સો ખર્ચે કરવો પડે છે ટીસી થી મારી ટોટલ ખર્ચો તો પછી તમામ અમારા ખર્ચે ખર્ચો થાય છે જે ડ્રીપ અમે લઈ છીએ ટોટલ વસ્તુ અમારે લેવાની થાય છે અને એક એક મંડળીમાં ચાલી ચાલી પચાસ પચાસ લાખ રૂપિયાનો ખર્ચો લાંબા પલાનો વધેલો જનરલી થાય છે તો એના માટે એવું છે કે અમારે પાવરના કનેક્શન કાપી નાખે તો અમારે બિલ ઈ પાછા બંધ કરી દેવા જોઈએ જેથી કરીને અમારે મહિને જે દસ પંદર હજાર રૂપિયા હોસ પાવરે બિલ આવે છે એ લોકોને ભરવાના થાય પાણી અમને આપતા નથી છતાં અમારે એના પૈસા ભરવાના થઈએ બીજો પ્લસ એવો કે અત્યારે ખેડૂતમાં જનરલી પચાસ પૈસા જેવું યુનિટને છે તો અમને વધીને પચાસ પૈસાના આડાગાડ અમને કરી દે તો જનરલી ફાયદો થાય કારણ કે લાંબી લાઈનો નાખેલી હોય ખર્ચા વધી ગયા હોય અને એક એક મંડળી મંડળી બનાવવા માટે તમામ ક્ષેત્રમાં અમારે હડિયા કાઢવા પડે છે એમાં 2 થી 2 વર્ષ મહેનત કરી માંડ એક સિંચાઈ મંડળી તૈયાર થઈ છે એટલે એ કાયદા પ્રમાણે અમારે ઓડિટ ટીમ મને તમામ ખર્ચો એવળો કરી એ પ્રમાણે અમને જરાક રાખ છે જનરલી ખેડૂતની ગોડે ફાયદો આપી દઈએ તો વધારે સારું હોય કાકા આપ કયા ગામથી આવો છો આપ શું માનો છો સમગ્ર રજુવાત રહીને અમારા ધોળેદાર ગામથી આવે છે સિસાઈ મંડળી હરોથી આવે છે ભાવ વધારો છે 1 રૂપિયો ને 80 પૈસા છે સિસાઈ મંડળીનો તો અમારે જે વાડીઓના જે કૂવા છે

અમારે જે આ એક ની એસી પૈસા ભાવ છે એના પચાસ પૈસા ની માંગ કરવાની ખરેખર તો ખેડૂતને આવી રજૂઆત કરવાની જ ન હોય આથી ચાર થી પાંચ વખત રજૂઆત કરી છે ખરેખર સરકાર ને જોવું જોઈએ કે આ રજૂઆત ખેડૂતની જ તરત તરત નિર્ણય લઈ લેવો જોઈએ અત્યારે સુપરના ભાવ એવા છે દવાના એવા છે મજૂરી એવડી મોંઘી છે કોઈ સંજોગે ખેતી પોસાય એવું છે નહીં ખરેખર અમારા આ ભેગું થવાનું જ ન હોય પણ ખરેખર આ જે ખેડૂત ખેતી કરે સરકાર ને ખબર જ નથી ખેડૂત વસ્તુ શું છે અને કી રીતે ખેતી કરે છે એ કોઈ જાત ની કઈ ને ખબર કોઈ જાતની ની છે જ આજની રજૂઆત રજૂઆતમાં નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં શું પગલા લેશો ખેડૂતો એકતા થઈ તો અમે એકતા થાય ને બધા જોરદાર ઝુંબેશ પડશું સીટું ભેગા થાવ ઘેરાવો કરશો બધું અમે કરવા તૈયારી ચોક્કસ તેમની મુખ્ય માંગ એક જ છે જે ટેરિફના ના ભાવ છે તે ખાસ ઘટાડવામાં આવે કારણ કે જે અન્ય ખેડૂતો છે તેમની સરખામણીમાં જે પચાસ પૈસાના ભાવ મૂકવામાં આવે છે તો આ જે તમામ ખેડૂતો એકઠા થયા છે તેમની પણ એ જ માંગ છે કે જે પચાસ પૈસા જેવો ભાવ તેમને પણ કરી દેવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે રાહત છે તે મળી જાય અને અત્યારે કહી શકાય પીજીવીસીઆર ના જે મુખ્ય અધિકારી અહીં આવ્યા છે તેમને રજૂઆત કરવા માટે આ તમામ ખેડૂતો છે તે એકઠા થયા છે જી જી સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેનને રજૂઆત કરવાના છે પરંતુ જો રજૂઆત બાદ કઈ નિર્ણય ન આવે તો તેઓ આગળ શું પગલા લેવાના છે ચોક્કસ આપણી પાસે સાથે મુખ્ય આગેવાન છે તેની સાથે પણ વાત કરીશું શું કેશો જો આ જે રજૂઆત છે તેનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં કઈ રીતના પગલાઓ ભરવામાં આવશે આગામી સમયની અંદર અમે બધા ખેડૂતો એકઠા થઈ અને મેનને મેન સચિવને મળશું અને રજૂઆત કરશું કે જે આમ ખેડૂતને જે વીજળી આપવામાં આવે છે એ ભાવે અમને મંડળીને વીજળી આપો બરાબર અને જો વીજળી અમને આ ભાવે ન આપો તો અમને કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી આ જે આમ ખેડૂતને પચાસ પૈસા યુનિટ વીજળી વાપરવા મળે છે તો મંડળી સો ખર્ચે ઉભી કરેલી હોય પાઇપલાઇનો દોડાવેલી હોય લીપ એડ્યુકેશન સિસ્ટમ વાપરતા હોય ડ્રીપ વસાવેલી હોય અને જો અમને એક રૂપિયો ને એસી પૈસા વીજળી મળે તો અમને પોસાય તેમ નથી આજના સમયમાં જીવવું બસ એ જ કેવું છે આગામી સમયમાં શું રજૂઆત કરવામાં જો તમારું જે માંગ છે તે નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં શું પગલા લેશો આટલા ખેડૂતો એકઠા થઈને આટલા ખેડૂતો એકઠા થઈને અમે ઉપલાથી ઉપલા અધિકારીને રજૂઆત કરશું મુખ્યમંત્રી શ્રી ને પણ રજૂઆત કરશું અને અમને અમારી માંગ પૂરી થાય એવી અમારી આશા છે ચોક્કસ એક જ આશા છે માંગ પૂરી થાય અન્ય ખેડૂતો પણ છે એમની સાથે પણ વાત કરીશું કાકા શું કહેશો જે રીતના આ માંગ છે એની રજૂઆત છે રજૂઆત ને લઈને આપ કયા ગામ થી આવો છો શું રજૂઆત છે આપની હું રાજકોટ જિલ્લાના ના તાલુકો ધોળઝાર ગામ આવું છું હવે અમે પીએચ મંડળી બનાવી છે છવા ખર્ચે બને સરકારે કોઈ અમને કઈ આપ્યું નથી હવે એમાં ખર્ચા અમે બહુ જ લાંબા છે પછી એના પાણી અમે અત્યારે ઉપાડી છીએ એ ખર્ચો અમને બહુ આવે છે એનું કનેક્શન યુનિટનો ભાવ ને એસી છે વાડીના ભાવ પચાસ પૈસા છે તો આ ભાવ જોતા અમને પહોંચતું નથી તો થોડુંક એમ કે રાહત કરી દઈએ અને વાડીના જે યુનિટના ભાવ છે એને કરી દે એટલે અમને સંતોષ છે